નમસ્કાર વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે અને હવે વાત કરીએ રાજસ્થાનના રાજકારણની રાજસ્થાનનું રાજકારણ અચાનક જ ગરમાઈ ગયું છે અશોક ગેહલોતે જે એક કમિટી બનાવી હતી અને જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમની સરકાર પાડી દેવાની સાજિશ કરવામાં આવી રહી છે અને તેને લઈને પહેલું જ સમન ઉપ મુખ્યમંત્રી સચિન પાયલોટના ઘરે પહોંચી ગયું હતું ત્યારથી જ રાજસ્થાનનું રાજકારણ ગરમાઈ ગયું છે સચિન પાયલોટ આ જ વસ્તુથી નારાજ થઈને દિલ્હી પહોંચી ગયા છે અને દિલ્હી તેમના સાથી જે ધારાસભ્યો છે તેમને લઈને પણ પહોંચ્યા છે તેવી પણ ચર્ચા છે સચિન પાયલોટ દિલ્હી પહોંચતાની સાથે જ સોનિયા ગાંધી રાહુલ ગાંધીથી તેઓ મળવાના હતા પરંતુ તેમને મળવાનો ઇનકાર કરી દીધો અને ત્યારબાદ તે તેમના જે બાગી પણ સામે આવી ગયા સચિન પાયલટનું કહેવું છે કે કોઈ પોતાનું ઘર છોડવા માંગતું નથી પરંતુ આવી રીતે જો તેમની બેજીતી થાય તો પછી તે ઘરમાં તેઓ રહેવા પણ માંગતા નથી હાલ તેમને ભારતીય જનતા પાર્ટીમાં જવાની ના પાડી છે પરંતુ આ રાજકારણ છે આમાં કંઈ પણ થઈ શકે છે અશોક ગેહલોતે કાલે અઢી વાગે રાત્રે અઢી વાગે પણ કોંગ્રેસે રાજસ્થાનમાં એક પત્રકાર પરિષદ કરી છે અને એકસો ને નવ ધારાસભ્યો તેમની સાથે છે તેવું તેમણે દાવો કર્યો છે હાલ આજે અશોક ગેહલોતે જે વિધાયક દળની બેઠક બોલાવી છે અને આ બેઠકમાં તેમને વ્હીપ જારી કર્યું છે જો સચિન પાયલટ આ બેઠકમાં સામેલ ના થાય તો તેમને તેમની પર એક્શન લેવાઈ શકે છે પરંતુ સચિન પાયલોટે સ્પષ્ટ કીધું છે કે હું આ બેઠકમાં નહીં જાઉં સચિન પાયલોટે એવું પણ કીધું છે કે આ બેઠકમાં જે વ્હીપ જારી કરવામાં આવ્યો છે તેનો કોઈ મતલબ જ નથી કેમ કે જ્યારે વિધાનસભાનું સત્ર ચાલતું હોય ત્યારે જ તમે વ્હીપ જારી કરી શકો છો હાલ જોવાનું રહેશે કે સોનિયા ગાંધીના આદેશ બાદ રાજસ્થાન ત્રણ જે વ જે કોંગ્રેસી જે લીડર છે મોટા લીડર છે તેઓ પહોંચ્યા છે રાત્રે અઢી વાગ્યે પણ પત્રકાર પરિષદ કરવામાં આવી હતી આજે વિધાનસભા જે સભ્યો છે તેમની બેઠક છે સચિન પાયલોટે ના જ પાડી દીધી છે કે તેઓ આ બેઠકમાં સામેલ નહીં થાય તો આ જો બેઠકમાં સામેલ નહીં થાય તો તેમની પર શું કાર્યવાહી કોંગ્રેસ કરશે તેની પર પણ નજર હશે પરંતુ જે ઘટનાઓ મધ્યપ્રદેશમાં જોવા મળી છે ચાર મહિના પહેલા જ જ્યોતિરાદિત્ય સિંધિયા જેવી રીતે કોંગ્રેસમાંથી છેડો ફાડીને બીજેપીમાં જોડાઈ ગયા હતા અને જે કમલનાથની સરકાર છે તે પડી ગઈ હતી અલ્પમતમાં આવી ગઈ હતી રાજસ્થાનમાં પણ ચાર મહિના બાદ સચિન પાયલોટનું એ જ કેવું છે કે અશોક ગેહલોતની જે સરકાર છે તે અલ્પમતમાં આવી ગઈ છે પરંતુ રાજસ્થાનનું રાજકારણ કંઈક અલગ છે રાજસ્થાનના રાજકારણમાં જો સચિન પાયલોટ કોંગ્રેસથી છેડો પણ ફાડી દે તેમની સાથે કોઈ ધારાસભ્ય પણ હોય તો પણ બીજેપીની રાહ એટલી આસાન નથી કે તેઓ સરકારમાં આવી શકે એટલે આજે બીજેપી પણ આનાથી દૂર જ રહેવા માંગે છે ભારતીય જનતા પાર્ટીનું નિવેદન છે કે આ કોંગ્રેસનો આંતરિક મામલો છે તેમાં તેમાં ભારતીય જનતા પાર્ટીને કોઈ લેવા દેવા નથી પરંતુ આજે જેપી પી નડ્ડા જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકારી પ્રમુખ છે તેઓ સચિન પાયલોટને મળી શકે છે ગઈકાલે પણ સચિન પાયલટ જ્યોતિ આદિત્ય સિંધિયા સાથે પણ મુલાકાત કરી હતી જૂની દોસ્તી છે તેમની તેમના માટે તેઓ મળ્યા હોય તેવી પણ ચર્ચા છે પરંતુ આજના સમયમાં સચિન પાયલોટની તમામ જે ગતિવિધિ છે તેની પર નજર છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે જે તેમની મુલાકાત છે તે ક્યાંક ને ક્યાંક કંઈક સૂચવે છે કે આગળ શું થવા જઈ રહ્યું છે પરંતુ સચિન પાયલોટે ઇનકાર કર્યો છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં નથી જઈ રહ્યા પરંતુ આ રાજનીતિ છે રાજનીતિમાં કંઈ પણ થઈ શકે છે આના પહેલાં પણ જે લોકો પાર્ટીઓ બદલી છે તેમના કલાક પહેલાં પણ એવું કીધું છે કે હું આ પાર્ટી નથી બદલવાનો આ દેશની રાજનીતિ છે અને આ રાજનેતાઓ છે તેઓ કંઈ પણ કરી શકે છે અને હાલ તો આજે જો સંપૂર્ણ વાત કરીએ રાજસ્થાનના રાજકારણની તો આમાં અહમની લડાઈ સામે આવી ગઈ છે કે મુખ્યમંત્રી દ્વારા કોઈ કમિટી બનાવવામાં આવે અને ઉપમુખ્યમંત્રીને સમ જાય તે જ સૌથી મોટી વાત છે અને તેને લઈને જ આ સંપૂર્ણ વિવાદ સર્જાયો છે